ભાજપના ધારાસભ્ય અને ભાજપના સભ્યોએ ભલામણ કરેલ હોવા છતાં ગરીબો પર બુલડોઝર ફેરવતા સરકારી અધિકારીઓ અને ખાનગી કંપની વાળા પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પણ અપમાન કર્યું કે શું? જામનગર જિલ્લાના સિક્કા ગામમાં જીએસએફસી કંપની દ્વારા સરકારી ખરાબામાં પોતાની મેલી મુરાદ અંતર્ગત છેલ્લા 10 વર્ષથી રહેતા સ્થાનિક લોકોને દાદાગીરી અને સરકારી બાબુઓના ગુંજા ગરમ કરવા મોટું નુકસાન કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે, જે અંગેની જાણ મળતી વિગત એવી છે કે જામનગર જિલ્લાના સિક્કા ખાતે સર્વે સમાજના અગ્રણીઓ આગેવાનો દ્વારા ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો, ધારાસભ્યો અને રાજકારણીઓ અગ્રણીઓ આગેવાનો સમક્ષ આશા સાથે નમ્રતાપૂર્વક સોશિયલ ડિસ્ટન્સ સાથે રજૂઆત કરવામાં આવી હતી, જે રજૂઆતની આ ખાતરીપૂર્વક ધારાસભ્યએ પ્રજાને અન્યાય નહીં થવા દે અને જે તે તંત્રવાહકો સામે ન્યાયિક, પ્રજાલક્ષી અને પ્રજાહિત કાર્ય કરવામાં આવશે એવું જણાવેલ હતું. હાલ કોરોના વાયરસ અંતર્ગત લોકડાઉનના કારણે લોકોના ધંધા રોજગાર બંધ છે તેવા સમયે શાસક પક્ષના ધારાસભ્ય, સંસદ સભ્યનું પણ નગરપાલિકાના કર્મચારીઓએ જીએસએફસી કંપનીવાળાનું માન જાળવવા માટે પ્રજાના મતથી ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિનો પણ ધ્યાનમાં રાખી વગર નિર્દોષે છેલ્લા 10 વર્ષથી રહેતા લોકોને ઘર પર બુલડોઝર ફેરવી દીધું છે, ત્યારે જામનગર જિલ્લાના સિક્કામાં ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓને સરકારી તંત્ર અપમાનિત કરી કહે છે કે જામનગર શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વિકાસ ઝડપી અને સરળતાથી કરવા માટે મોટાભાગનું લોકડાઉન ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેથી લોકોના ધંધા રોજગાર સમયસર ચાલતા થાય અને લોકોનો વિકાસ ના રૂજાય તેવા પ્રયાસો પ્રજાના ચૂંટાયેલા જામનગર શહેર જિલ્લામાં સભ્યો, ધારાસભ્યો કરી રહ્યા છે. તેવા સમયે જીએસએફસી પ્રાઇવેટ કંપની દ્વારા અમુક ગરમ કરતા સરકારી બાબુઓની આશાઓની અપેક્ષા સાથે કાળજી રાખી હોય તે રીતે છેલ્લા 10 વર્ષથી લોકોને કોઈપણ પ્રકારની જાણ નોટિસ કર્યા વગર સીધે સીધું બુલડોઝર તંત્રએ ફેરવી મોટું નુકસાનકારક ઘટના કરી દીધી છે, જે તસવીરમાં નજરે પડે છે. આ અંગે સિક્કા ગામના સર્વ સમાજના અગ્રણીઓ આગેવાનો જે ધારાસભ્ય સભ્યોને મળ્યા તેનું છું, શું આ ખાનગી કંપનીવાળા અને નગરપાલિકાના સરકારી બાબુઓ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પણ માન સન્માન રાખ્યા વગર પોતાનું હિત જુએ છે કે શું? જે એક ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ માટે મોટો ચિંતક પ્રશ્ન ઉઠવા પામ્યો છે. જેલ ખાનગી કંપનીવાળા અને સરકારી બાબુઓની મેલી મુરાદના કારણે નિર્દોષ વ્યક્તિઓને ઘરનું ઘર પાડી મોટું નુકસાન કરેલ તસવીરમાં નજરે પડે છે. હર્ષલ ખંડેરિયા, ZSTV, જામનગર.